અન્ય સમાચારો તરફ નજર કરીએ તો સુરતમાં નેટ બેન્કિંગ દ્વારા લોકો સાથે રોજ ઠગાઈની ઘટનાઓ સામે આવે છે, પણ આજે સામે આવેલી ઘટનામાં ભોગ બનનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર સતીશ શર્મા છે. ઠગાઈ થતાં ખુદ નિવૃત્ત પોલીસ કમિશનરે ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સામાન્ય વ્યક્તિ નેટ બેન્કિંગ દ્વારા ઠગાઈનો ભોગ બની રહ્યો છે ત્યારે પોલીસ તેમની ફરિયાદ નથી લેતી, ઉલટી શિખામણ આપતી હોય છે. ત્યારે આજે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નેટ બેન્કિંગની ઠગાઈ નથી થઈ, પરંતુ સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે ઠગાઈ થઈ છે. સતીશ શર્માનું ગાંધીનગર SBI બેંકમાં એકાઉન્ટ છે. ગત 26મી તારીખે સવારે 7:45 વાગે તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. 4,899 રૂપિયા ડેબિટ થયાનું જણાવ્યું હતું, જેથી તાત્કાલિક બેંકનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. સાથે જ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 7 બજે કે આસપાસ મેરે મોબાઈલ ફોન પર મુજે એક SMS આયા. SMS મેં યે લિખા હુઆ થા કે આપકે ડેબિટ કાર્ડ સે 4,899 रुपये कहीं पर पेमेंट हुए हैं, और उन्होंने उसी मैसेज में यह भी लिखा था कि अगर यह ट्रांजैक्शन आपने नहीं किया हुआ था तो एक नंबर दिया हुआ था कि इस नंबर पे इस मैसेज को फॉरवर्ड करें. मैंने ऐसा कोई ट्रांजैक्शन नहीं किया था, इसलिए मैं एकदम से अलर्ट हो गया. और अमूमन इस तरह के ट्रांजैक्शन बिना OTP के होते नहीं हैं, मेरे पास कोई OTP भी नहीं आया था. तो मैंने तुरंत उस नंबर पर मैसेज दे के ये जानकारी देने की कोशिश की, लेकिन किसी वजह से वो मैं नहीं कर सफल नहीं हो पाया. और वहाँ से मुझे बताया गया कि ये एक इनका टोल फ्री नंबर है, आप इस पर कॉल करके और अपना कार्ड ब्लॉक करवा दीजिए. उस पर भी मैंने कोशिश की तो वो हुआ नहीं. तो किसी SBI के अधिकारी जो मेरे पुराने परिचित हैं उनसे मैंने संपर्क किया, तो उन्होंने मुझे बताया कि आप ऑनलाइन बैंकिंग में अपना लॉगिन करके और अपना कार्ड ब्लॉक कर सकते हैं. तो मैंने तुरंत ऑनलाइन उसमें जाके और अपना कार्ड पहले ब्लॉक कर दिया. तो अगर इस तरह की घटना हो तो सबसे पहले अपने कार्ड आपको ब्लॉक कर देना चाहिए, जिससे आगे कोई ट्रांजैक्शन नहीं हो. ભેજાબાજ ઠગબાજોએ લોકોના લાખો રૂપિયા પડાવી જતા હોય છે ત્યારે લોકોને રાતા પાણીએ રોવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે હવે ખુદ પૂર્વ કમિશનરના જ પૈસા એકાઉન્ટમાંથી જતા રહેતા હવે શું એક્શન લેવાય છે તે પણ જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.